ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું રૂડાણી રશ્મિતા શ્રી ચાંદીપની વિદ્યા સંકુલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે કલસોરમાં પાઠ ત્રીજો જેનું નામ છે હું પતંગિયા મારા પિલ્લુનું એમાં આપણે ભાગ બે જોઈશું તો બાળ મિત્રો પહેલાં આપણે ચર્ચા કરી લઈએ કે આગળના લેક્ચરમાં આ પાઠમાં આપણે શું શીખ્યા હતા તો કે પાઠ ત્રણ ભાગ એકમાં આપણે પાઠ્યપુસ્તકના આધારે સમજ મેળવી હતી તેમાં ગીત વાર્તા અને વાર્તાને આધારે પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા અને તમે બધાએ તમારા પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરી લીધું છે પેજ નંબર ચાલીસ સુધી તો આજના આ લેક્ચરમાં આપણે પેજ નંબર એકતાલીસથી શરૂઆત કરીએ તો તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું જ રાખજો તો જોઈએ પેજ નંબર એકતાલીસ ત્યાં આપણને શબ્દનો ફ ફટાફટ બોલો એટલે કે જે શબ્દો નીચે આપ્યા છે એને ફટાફટ બોલવાના છે ત્યાર પછી છે ગીતડું ગાઈએ તો આપણે જે શરૂઆતમાં પાઠની શરૂઆતમાં હતું પતંગિયાને આંગળી ના ભાઈ એ ગીત ગાવાનું હવે ત્યાર પછી આપણને આપ્યું છે કે શિક્ષક ફકરો વાંચશે એટલે કે નીચેનો ફકરો છે શિક્ષક વાંચશે તો ચાલો જોઈએ તમારા શિક્ષક નીચેના બંને ફકરા વાંચશે શિક્ષક ફકરો બ વાંચે ત્યારે તેમાં આવતા રંગીન શબ્દોને લાગુ પડતો શબ્દ ફકરો અમાંથી મોટેથી બોલો એટલે કે જ્યારે બસ અહીં તમને હું સમજૂતી આપું છું અ અને બ બંને ફકરા આપ્યા છે એમાંથી જ્યારે બ શબ્દ એટલે કે બ ફકરામાંથી કલરવાળો રંગીન કલરનો જે દૂધિયા કલર જેવો શબ્દ વાંચું ત્યારે તેની સામે ત્યાં કયો શબ્દ છે તે તમારે બોલવાનું છે તો જુઓ અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે ત્યાર પછી બ માં પણ એ જ વાક્ય સેમ એમ જ આપ્યું છે ત્યાર પછી છે અનિરુદ્ધના બનું વાંચું છું અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે હવે બ વિભાગના ફકરામાં અનિરુદ્ધ ના એવો શબ્દ છે ત્યાં સામે અવિભાગમાં જો મેં બોક્સ કરીને આપ્યું છે તે ના એવો શબ્દ વપરાય છે તો અનિરુદ્ધની જગ્યાએ તે ના શબ્દ વપરાય છે ત્યાર પછી જીવજંતુ નો એની જગ્યાએ તેમ નો એવી રીતે શબ્દ વપરાય છે તો ચાલો જોઈએ વ્યવસ્થિત સમજૂતી મેળવીએ અહીં તમે જોઈ શકો છો જો જીવજંતુ નો તો એની જગ્યાએ તેમ નો શબ્દ વપરાણો પછી ભદ્રેશ એની જગ્યાએ તે ભદ્રેશ ને તો મને અને જીવજંતુ તો તે આ રીતે નામની જગ્યાએ એને અનુલક્ષીને એટલે કે તેને તેમનો તે એવા શબ્દ વપરાય છે જીવજંતુ તો કે તે પછી જીવજંતુઓને એટલે કે એમને ભદ્રેશ એટલે કે તું અનિરુદ્ધની એટલે કે મારી ડબ્બીમાં મૂકી જો એટલે કે અનિરુદ્ધ એમ કીધું કે જીવજંતુઓને તું મારી ડબ્બીમાં મૂકી જો જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકી જો નામની જગ્યાએ એને અનુલક્ષીને તું તમે એમને એવા શબ્દ મૂક્યા છે ત્યાર પછી છે તને એ બધા ગમી જશે એટલે કે ભદ્રેશને જીવજંતુ બધા ગમી જશે તો બાળ મિત્રો આના આધારે આપણે નામની જગ્યાએ તેના તેઓ તેમનો મને તે એવા શબ્દનો ઉપયોગ કરતા શીખવાનો છે તો ત્યાર પછી પેજ નંબર બેતાલીસ ઉપર જોઈએ તો બેતાલીસ ઉપર પણ આપણને આપ્યું છે અ અને બ એવો વિભાગ તો તેમાં નામની જગ્યાએ જે બ વિભાગમાં તેમને તેની તેના એવા શબ્દ વપરાણા છે તે જોઈએ અનીશભાઈ અનિશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે તો બ વિભાગમાં અનીશભાઈ ના જે રંગીન શબ્દ છે એની જગ્યાએ તેમ ના નાના ભાઈનો ફોટો પાડે છે મેં જે તમને અહીં લાઇનિંગ કરીને બતાવ્યા છે બીજું વાક્ય છે રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી હવે રેશમાની એની જગ્યાએ તેની શબ્દ વપરાણો છે રેશમાએ તેની આંગળી ઊંચી કરી ત્યાર પછી ભદ્રા ભદ્રાના મિત્રને મળી તો ભદ્રા તેના મિત્રને મળી ત્યાર પછી ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા તો ચકલીએ તેના માળામાં ઈંડા મૂક્યા બધા બાળકોએ બધા બાળકોને દફતર ઉચક્યા એટલે કે બધા બાળકોએ પોતાના દફતર ઉચક્ય તો આ રીતે બાળમિત્રો આપણે નામની જગ્યાએ તેના તેને તેમાં તેમને તેઓને એવા શબ્દનો ઉપયોગ કરતા શીખવાનું છે તો હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તક તો પાઠ્યપુસ્તકમાં એકતાલીસમાં જે આપણે સમજ મેળવી ત્યાર પછી બેતાલીસ ઉપર પણ મેળવી હવે છે જોડકા જોડો તો જોડકા જોડો એમાં શું કરવાનું અવિભાગમાં નામ આપ્યા છે અને બ વિભાગમાં જે આપણે આગળ પેરેગ્રાફ વાંચ્યો તેમને એવા શબ્દ લગાડેલા હતા તે જોવાનું છે તો અનિરુદ્ધ ના તો તેની જગ્યાએ કયો શબ્દ વાપરી શકીએ તો કે તે ના ત્યાર પછી ભદ્રેશને ને તો તેને ડબ્બીમાં તેમાં જીવજંતુઓને તેમને જીવજંતુઓને તો તેમનો આ રીતે આપણે શબ્દનો ઉપયોગ કરી શકીએ હવે ત્યાર પછી વાક્ય છે એમાં આપણે એકનો એક શબ્દ ફરીથી વપરાય છે ત્યારે તેમને તેના એવો શબ્દ વાપરીએ છીએ તો ચાલો જોઈએ બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખો બાળકો તમે કીડી જોઈ છે કીડીને અથવા તો તેને કેટલા પગ હોય છે તમને બાળકોને ખબર છે એટલે આપણે અહીં એકનો એક શબ્દ જ્યારે ફરી વખત ઉપયોગ થાય ત્યારે એ શબ્દ નહીં વાપરવાનો પરંતુ તેની જગ્યાએ તેને તેની એવો એને અનુલક્ષીને શબ્દ એટલે કે એના જેવો જે મેળ ખાય તેવો શબ્દ આપણે ઉપયોગ કરવાનો છે તો ચાલો જોઈએ બાળકો તમે કીડી જોઈ છે એ તો એને વાક્ય હવે કીડીને અને તેને એ બેમાંથી કયો શબ્દ વાપરશું તો કે તેને કારણ કે કીડી શબ્દ આવી ગયો છે તો લખીશું તેને કેટલા પગ હોય છે હવે ત્યાર પછી તમને બાળકોને

એકનો એક શબ્દ જ્યારે વધારે વખત વપરાય ત્યારે તેની જગ્યાએ ઓળખો છો હવે મકોડા શબ્દ મૂકીશું કે મને તો કે મને ત્યાર પછી મકોડાના કે મારા એમાંથી કયો શબ્દ પસંદ કરીશું તો કે મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે તો પછી કહો હવે બે શબ્દ આપ્યા છે મારે અને મકોડાને તો એમાંથી કયો પસંદ કરીશું તો કે મારે કેટલા પગ છે મકોડાને કેટલા પગ છે એવું નહીં લખે કારણ કે મકોડો શબ્દ એ જ પોતે પૂછે છે એટલે એ પોતાનું નામ ના બોલે હવે ત્યાર પછી જોઈએ પેજ નંબર તેતાલીસ ઉપર ત્યાં પણ એવું જ વાક્ય આપ્યું છે જે બે વાક્ય તમારે અભ્યાસ કરીને લખવાના છે હવે ત્યાર પછી છે આપેલ શબ્દ ઉપરના ચાર ફકરામાં કયા શબ્દને બદલે વપરાયો છે તે લખો તો 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 તેની તેની જગ્યાએ વપરાણો એ જ રીતે તમે મને દેડકાની તે તો દેડકો અમે તો ઈયળો તમને તો બાળકોને મારા તો મકોડાના તેનું તો દેડકાનું અમને તો ઈયળો ને તેને તો દેડકાને આ રીતે આપણે જે શબ્દ છે એ લખીને બતાવ્યા છે મેં તો તમારે પણ શોધવાનો પ્રયત્ન કરવાનો છે હવે ત્યાર પછી નીચે છે પેરેગ્રાફ ફકરાના રંગીન શબ્દોને બદલે કૌશમાંથી યોગ્ય શબ્દ મૂકીને ફકરો ફરીથી લખો તો અહીં આપણે ફકરો છે એ ફરીથી જ્યાં રંગીન શબ્દ છે ત્યાં ફરીથી લખવાનો છે જે તમારે તમારી પાકી બુકમાં લખવાનો છે અનિરુદ્ધિ

આપેલા વાક્યોમાં યોગ્ય વિકલ્પ પર સાચું કરો તો એક ઓક્ટોપસને આઠ પગ હોય તો છ ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય તો કે એકને આઠ પગ હોય તો ને કેટલા તો એમાં આપણે શું કરીશું તો ગુણાકાર કરવો પડે કારણ કે જો છ ગુણિયા આઠ અથવા તો છ આઠ છે ને છ છ વખત ગણવા પડે તો એવું ક્યારે થાય તો આ દાખલાનો જવાબ મેળવવા કઈ ક્રિયા કરવી પડે તો કે ગુણાકારની ત્યાર પછી ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કેવી રીતે ખબર પડે તો બાળ મિત્રો જો સજીવ હોય તો આપણને ખબર પડી શકે કે કે હલનચલન કરતું હોય અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું હોય વૃદ્ધિ પામતી હોય વિકાસ થતો હોય તો એ બધા સજીવના લક્ષણો છે તો ઓક્ટોપસ હલનચલન કરી શકે છે એને પગ હોય છે હાથ પગ હોય છે ખાઈ શકે છે એટલે સજીવ કહેવાય તો હવે એ કેવી રીતે આપણને ખબર પડે તેમાં ત્રણ ઓપ્શન છે તેને પગ છે તે પરથી કોઈ વડીલ કે શિક્ષકને પૂછવાથી ઉપરની બંને રીતે તો આપણે તમે જુઓ તો પણ ખબર પડી શકે છે એટલે જવાબ આવશે અ ત્યાર પછી અહીં ફૂલદાનીની સાત હાર છે દરેક હારમાં ચાર ફૂલ છે તો અહીં કેટલા ફૂલ થાય એટલે ઉપરનું વાક્ય પહેલાં વ્યવસ્થિત વાંચવાનું અહીં ફૂલદાનીની સાત હાર છે એટલે કે ફૂલદાનીની સાત અહીં એટલે કે ક્યાં અહીં એટલે દાખલામાં દાખલામાં ફૂલદાની સાત હાર છે દરેક હારમાં ચાર ફૂલ છે એટલે કે દરેક ફૂલ છે તો 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 અહીં અહીં કેટલા ફૂલ થયા કે જોઈએ જો એટલે દાખલો ગણતી વખતે બેઠા હોય તે જગ્યાએ દાખલામાં કે વર્ગમાં તો કે અહીં એટલે દાખલાની રકમમાં એટલે કે દાખલામાં જવાબ આવશે ત્યાર પછી આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે તો કે સાત ગુણ્યા ચાર અથવા તો સાત છે એને ચાર વખત કરીશું તો પણ જવાબ આવે એટલે કે સાત હાર છે એને ચાર ગુણ્યા કરવાના તો જોઈએ ચાલો સાત ગુણ્યા ચાર જો જો અ છે એ જવાબ આવશે અને બાકીના બે જવાબમાં સાત ગુણ્યા ચાર એટલે સાત ચોકને ને થાય ત્યાર પછી બાળકોએ બેબેની હારમાં મેદાનમાં ગયા આ વાક્ય પરથી કહો ફૂલદાનીની હાર એટલે ફૂલદાનીની લાઈન ત્યાર પછી ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા આ વાક્યમાં કહો ફૂલદાની એટલે ફૂલદાની એટલે ફૂલનો ઢગલો ફૂલનો હાર કે ફૂલ મૂકવાનું સાધન એમાં જવાબ આવશે ક ત્યાર પછી એક ડિઝાઇનમાં ત્રણ કેરી છે કાપડના એક ટુકડામાં આવી ઓગણીશ છે તો કાપડમાં કેટલી કેરી હશે કેરી નહીં મળે તો કે ઓગણીસ ગુણ્યા ત્રણ કરવું પડે અને ત્રણ ગુણ્યા ઓગણીસ કરીએ તો એક ચાલે એટલે અહીં ગુણાકાર કરવાનો છે સરવાળો કરવાનો નથી એટલે કે જવાબ છે એની રીતે જવાબ મળશે નહીં હવે ત્યાર પછી પેજ નંબર પિસ્તાલીસ ઉપર સાચું કરો તો પેલા ફકરો વાંચીએ પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે તેમની ડોકનું હલનચલન પણ અલગ હોય છે મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે કુવડ તેની ડોક પાછળ તરફ ફેરવી શકે છે પંખીઓના પીછા જુદા જુદા રંગ આકાર કદના હોય છે તેમના તેમને ઉડવામાં અને એટલે કે રહેવામાં ઉપયોગી છે કેટલાક સમયે પંખીઓ જૂના પીછા ફેરવી નાખે છે તેમની જગ્યાએ નવા પીછા આવે છે તો બાળમિત્રો આ ફકરો તમારે બે વખત વાંચવાનો અને ત્યાર પછી જ નીચેના પ્રશ્નોના જવાબ આપવાના હૂંફ એટલે તો કે ગરમાળો ગરમ હવા આપણને ઠંડી થી રક્ષણ આપે તે તે તો જવાબ આવશે ગરમાળો પંખી એટલે 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 કે કે જેને હોય ત્યાર પછી કદ વજન દેખાવ કે એટલે કદ એટલે નાનું અને મોટું એવું થાય પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે છે તો પક્ષીઓ ઉડવાની રીતે ચાલવાની રંગ આકાર કદ હલનચલન અવાજ આંખ આ બધાની રીતે જુદા પડે છે તો હવે ત્યાર પછી જોઈએ પંખીને શું શું કરી ફરી મળી શકે છે તો પંખી પીછા ફેરવીને મેળવી શકે છે પગ કે ચાંચ મેળવી શકતા નથી ત્યાર પછી ઘુવડ શું શું કરી શકે છે તો ગુવડ પાછળ બેઠેલાને જોઈ શકે છે કારણ કે પોતાની ડોગ પાછળ ફેરવે છે એટલે બ આવશે પીછા ના હોય તો પક્ષીને સીસી મુશ્કેલી પડે તો ઉડી ન શકે હુંફ મેળવી ન શકે તો જવાબમાં આવશે ઉડવાની અને ઠંડીથી બચવાની હવે ત્યાર પછી પેજ નંબર છેતાલીસ ઉપર તમને મેનાની જેમ ડોક હલાવતા આવડે છે જો તમને આવડતી હોય તો હલાવવાની ત્યાર પછી ઉખાણા એના જવાબમાં દેડકો ખિસકોલી બિલાડી અને કૂતરામાંથી કોઈ એક છે દરેક વાક્ય માટે તમારો જવાબ ધારતા જવાનો છે અને છેલ્લે તમે સાચા જવાબ સુધી પહોંચી જશો તો ચાલો જોઈએ તે ખોબામાં સમાઈ શકે તેવડું છે તેના આગળના પગ પાછળના પગ કરતાં ટૂંકા છે અને તેને એક પૂંછડી છે તો ઉપરના ચાર જવાબમાંથી કોણ આવશે તો કે પૂંછડી કોને હોય તો બિલાડી અને ખિસકોલીને હોય ખોબામાં કોણ સમાઈ શકે તો કે ખિસકોલી તો જવાબ આવશે ખિસકોલી હવે ત્યાર પછી તેને પૂંછડી છે પૂંછડી હવે કોને છે તો કે બિલાડીને તેના પગ એક સરખા છે તો બિલાડીના પગ સરખા હોય તેની આંખ અંધારામાં ચમકે છે તો જવાબ બિલાડી આવશે ત્યાર પછી તે લાંબો કૂદકો લગાવે છે તો લાંબો કૂદકો કોણ લગાવે બિલાડી પણ લગાવે દેડકો પણ લગાવે ખિસકોલી પણ લગાવે તેના પાછલા પગ આગલા પગ કરતા લાંબા છે તે ચોમાસામાં ખાસ દેખાય છે તો કે દેડકો તો હવે ત્યાર પછી જોઈએ દેડકો ખિસકોલી બિલાડી અને કબૂતરમાંથી કોઈ બે વિશે બોલો અને બાકીના બે વિશે લખો તો અહીં આપણે ખિસકોલી અને બિલાડી વિશે વાક્ય ચાર ચાર લખવાના છે જે તમારા મમ્મી પપ્પાની મદદથી લખવાના હવે ત્યાર પછી જોઈએ પેજ નંબર સુડતાલીસ ઉપર આપેલા ચોકટામાંથી પાંચ જીવજંતુના નામ શોધવાના અને એની ફરતે ગોળ કરવા તો અહીં મેં તમને શોધીને આપ્યા છે માકડ જુ વંદો કરોડિયો અને ઈયર હવે ત્યાર પછી નીચેના શબ્દો ઓળખી કાઢો અને મોટેથી બોલો અને લખો તો અહીં અલગ અક્ષરે લખીને આપ્યા છે જેને આપણે વ્યવસ્થિત લખવાના તો છે અવલોકન ત્યાર પછી વર્ગીકરણ ત્યાર પછી ત્રિકોણાકાર જરૂરિયાત અને પર્યાવરણ હવે ત્યાર પછી નીચેના શબ્દો છે ને જોરથી એટલે કે મોટેથી બોલો અને લખો એક હું તમને શીખું છું અદ્વૈત તદ્દન ઢીલો રુદ્રની પદ્ધતિ ઝડપી પ્રધોતને ચંદ્ર ગમે સૃજને ભૂઠામાંથી ઘર સર્જ્યું એટલે કે અહીં જોડિયા શબ્દ છે જેમાં યનો ઉપયોગ વધારે થયેલો છે તો તે તમારે મોટેથી વાંચવાના છે હવે ત્યાર પછી જોઈએ પેજ નંબર અડતાલીસ ઉપર ત્યાં આપણને અમુક શબ્દ જોડ્યા છે એને જુદો પાડીને લખ્યો છે તો ચાલો જોઈએ દ્રષ્ટિ તો એમાં દ્ર ભદ્ર તો દ્ર એમાં જે જુદો શબ્દ છે એને જોડીઓ કરીને લખ્યો છે રુદ્ર તો દ્ર ચંદ્ર તો એમાંથી પણ દ્ર જે જોડીઓ શબ્દ છે એને આપણે લખીશું દ્રશ્ય તો દ્ર સૃજન તો સૃ અદ્વૈત તદ્વે તો આ રીતે તમારે જે શબ્દો છે એને બોલી અને લખવાના છે ત્યાર પછી જે નીચે કરોડિયાનું ઝાડુ છે તે તમારે અલગ કાગળમાં

આવડી એમથી સુઘરી આવડા મોટા મ મને સલાહ આપે છે તો કે ખટપટ વાંદરો બોલે છે બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે એમને તો કે ચટપટ સુઘરી બોલે છે વાંચવા બેસો તો મમ્મી પપ્પા એટલે કે બેન એના મમ્મી પપ્પાને કહેતા હતા વાંચવા બેસો આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી આવું મોટું વાદળું બોલે છે એ જુઓ વીજળી ચબુકે છે એટલે કે નીચે ઉભેલા લોકો બોલે છે વાર્તાને આધારે જવાબ આપ્યા હવે ત્યાર પછી નકામા શબ્દ છે કે સાચું વાક્ય લખો તો મે શૂન્ય એક બે ચોટલો ચોટલા ગૂંથ્યા છે તો અહીં મે બે ચોટલા ગૂંથ્યા છે ત્યાર પછી રિક્ષામાં ત્રણ બે પૈડા પડ્યું હોય તો રિક્ષામાં કેટલા પડ્યા હોય ત્રણ પરીક્ષામાં ત્રણ પૈડા હોય છે હવે ત્યાર આમળા મૂક્યા શાળાની ઘડિયાળમાં ત્રણ કાંટા છે તો આ રીતે બાળમિત્રો પેજ નંબર ઓગણ પર આપણે જવાબ લખી ઓગણપચાસ ઉપર જવાબ લખીશું તો અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ તો હું આશા રાખું છું કે તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં સમજીને આ પાઠ પૂર્ણ કરી લેશો થેન્ક યુ